કોરોના ની કળ વળતા જ રંગીલા રાજકોટિયાનો ઘરમાંથી થયા અનલોક. રાજકોટના ખોડલધામ મંદિરમાં વર્ચ્યુઅલ યોગ સાધના. કોરોનાનો ભય અને અપૂરતી તૈયારીને લીધે આરએફઓની પરીક્ષામાં 72% વિદ્યાર્થીઓ ગેરહાજર. કોરોના બાદ ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવા માટે બહેનો મળ્યા યોગ તરફ. રાજકોટમાં આજથી 21 સ્થળે સ્પોર્ટ્સ રજીસ્ટ્રેશન સાથે વેક્સિન મહાઅભિયાન. એક બાજુ દિવાલ, બીજી બાજુ કચરાના ઢગલાને કારણે એજી સ્ટાફ ક્વાર્ટરમાં ભરાયા પાણી. ગોબલિયા બરામદી 883 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ. રાજકોટ મંદરાધાર 1 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ. કલ્યાણ બરામદ 3, કાલાવાડમાં 2.5 ઇંચ, વીરપુરમાં 1.5 ઇંચ વરસાદ. રાજકોટના મકવાણા પરિવારે પોલીસના ગેરમાર્ગે દોર્યાનો ગુનો નોંધાયો. ભાવનગરમાં રિકવરી રેટ 30% વધ્યો, એક સપ્તાહમાં 3.5 ગણા દર્દી ઘટ્યા. ભાવનગરની લોકોની ભીડ આમંત્રણ આપી રહી છે કોરોનાની ત્રીજી લહેરને. મહુવામાં ગૌરવપથને આરસીસી રોડ બનાવવાનું કામ 5 મહિનાથી બંધ. કોરોના વેક્સિનના બીજા ડોઝના સમયગાળા વધતા બખડ જંતર. ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 1 કેસ સામે 1 મોત. શહેરમાં જગતનાથ રથયાત્રાની તૈયારીનો શુભારંભ. તળાજા નજીક બેફામ આવતી કારે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત. ઉમરાળા, પાલીતાણા, સિહોરમાં 1 ઇંચ વરસાદ. સતત વરસાદથી ભાવનગરના 6 જળાશયોમાં નવા નીરની આવક. ફી ભરવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓ માટે એમકેબી યુનિવર્સિટીએ 3 દિવસ આપ્યા. જામનગરમાં નિયંત્રણ હળવા થતા જ લોકો ભૂલ્યા પાન, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા. જામનગરમાં સાસુએ નાણાં ન આપ્યા તો જમાએ હુમલો. જામનગર જિલ્લામાં સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 4 કેસ સામે 14 દર્દીઓ થયા સ્વસ્થ. જૂનાગઢમાં આજથી મનપાનું કોરોના રસીકરણ મહાઅભિયાન શરૂ. જૂનાગઢમાં વરસાદી માહોલ જામતા જ રોપવેમાં પ્રવાસીઓએ કરી વાદળો વચ્ચે સવારી.